બેસવાની મારી કોઈ લાયકાત જ નહોતી અને આ તો પરમાત્માની કૃપા થઈને મને લાયકાત આપી છે. અને એ જ કહે છે, કડવી તુંબડિયા મેં તો નીચ ભૂમિ કી, અરે હું તો મારી જ્ઞાતિ કઈ છે એ મને ભાન નહોતી. આ તો શ્રીજી સ્વામી તમે મળ્યા એટલા માટે હું ક્યાં પહોંચી ગયો. એવું કોઈ બળ નથી, એવું કોઈ ચાતુર્યતા જીવનમાં નથી કે હું આપના 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 સુધી પહોંચી શકું. અને કદાચ નાજીર દેખૈયાની જ પંક્તિઓ છે કે ઈશ્વર તને કદાચ હું જ્યારે જ્યારે મંદિરે આવું છું ને તો એ તો તારો પૂજારી છે ને એ પડદા પાડી દે છે, પણ તારા પગથિયાને તો પૂજ્ય કેટલી વાર મેં ત્યાં માથા પછાડ્યા છે. હા, એ તો હું જ્યારે મંદિરે આવું છું પૂજા કરવા માટે એટલે તારો પૂજારી છે ને એ પડદા બંધ કરી દે છે, પણ તારા પગથિયાને કોઈક વાર પૂજક મેં કેટલી વાર આના ઉપર માથા પછાડ્યા છે. હે પરમાત્મા તું મારું ધ્યાન રાખજે, હે પરમાત્મા તું મારું ધ્યાન રાખજે. આનો કોઈ ભરોસો નહોતો. મારી પાસે જીવનમાં બુદ્ધિ નથી કે હું આપણા કીર્તનો લખી શકું, અને પરમાત્મા મારી પાસે એવો કોઈ વિશ્વાસ જ નહોતો કે હું આપના દરબારે પહોંચી જાય ને પછી હું તરી જાય છે. કડવી તુંબડિયા મેં તો નીચ ભૂમિ કી, કડવી તુંબડિયા નીચ ભૂમિ કી, ગુણ સાગર પિયા તુમને સવારો, રસિયા મેં તો